છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝિટ કરી છે. સિવિલ હોસ્પિટલની નવનિર્મિત બિલ્ડિંગની મુલાકાત લીધી. 20 કરોડના ખર્ચે બની રહી છે આ સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ. મુખ્યમંત્રીએ સાફ સફાઈ અંગે ટકોર કરી છે. ડોક્ટર સહિત ક્લાસ 1 ઓફિસરની ઘટ અંગે પણ સીએમને રજૂઆત કરી છે. વહેલી તકે ભરતી કરવા મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી અચાનક જ છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. નવનિર્મિત સિવિલ હોસ્પિટલ છે અને ત્યાં જઈને તમામ જે બાબતો છે તેનું નિરીક્ષણ કર્યું. કામ કેટલું થયું છે, કેટલે પહોંચ્યું છે, શું ખામી કે એવું કંઈ પણ હોય તો તેને લઈને આ નિરીક્ષણ થઈ રહ્યું છે. જે કારીગરો છે તેમની સાથે પણ તેમણે વાતચીત કરી. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની મુલાકાત દરમિયાન આજે અચાનક સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આ નવનિર્મિત 200 બેડની જે હોસ્પિટલનું નિરીક્ષણ કરવા આવ્યા એ સંદર્ભે આજે અમે બધા હાજર રહ્યા છીએ તથા એમની મુલાકાતમાં સહભાગી બન્યા છીએ. હા, એમણે જે અમુક રજૂઆતો હતી થોડી સાફસફાઈ બાબતે એમણે ટકોર કરી અને જે ક્લાસ 1 ઓફિસર્સની જે ઘટ છે એ બાબતે પણ સીડીએમઓ સાથે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં આ ઘટ પૂરી કરવાનું આશ્વાસન આપેલ છે. ક્લાસ 1 ઓફિસર્સ વગેરેને જે નથી એ બાબતે તો સીડીએમઓ જોડે એમણે વાત કરી જ છે અને સીએમ સેતુમાં અને કોન્ટ્રાક્ચ્યુઅલ બેસ ઉપર ડોક્ટર લેવાની પણ એમણે સૂચનાઓ આપી છે અને ટૂંક સમયમાં જે મેડિકલ ઓફિસર્સ વગેરેની એમની જે જગ્યાઓ ખાલી પડી છે એના પણ ઓર્ડર્સ ટૂંક સમયમાં કરશે એવી એમણે વાહીધરી આપેલી છે. 85 મહેકમ અમારું જિલ્લા પંચાયતમાં છે, એની સામે આમ તો 44 જગ્યાઓ ખાલી છે અમારે ડોક્ટર્સની. એટલે આશા રાખીએ છીએ કે વહેલી તકે ડોક્ટર્સની જગ્યા ભરાય.